આગળ વાત કરીએ તો હવે માળિયા હાટીના લીલાબેન સામતભાઈ સોલંકીએ ફૂલની ખેતી કરીને રોજીરોટી કમાવાનું અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું છે. માળિયા હાટીના ખાતે દેવી પૂજક મહિલા લીલીબેન સામતભાઈ સોલંકી પોતાની કોઠા સુધી સરકાર દ્વારા સાતમીમાં મળેલ 5 વીઘા જમીનમાં રોજીરોટી કમાવા 1 વીઘા જમીનની અલગ અલગ પ્રકારના ફૂલોની ખેતી કરી રોજીરોટી મેળવી રહ્યા છે. ફૂલનું થયેલ ઉત્પાદન વાડી ઉપરથી ગ્રાહકો ખરીદી કરી જતા હોવાથી કોઈ ખર્ચ થતો નથી. મોટાભાગે ખેતી ખર્ચાળ બની છે ત્યારે ટૂંકી જમીનમાં પાણીની ખેંચ તેમજ ઓછા વરસાદના કારણે અન્ય પાકોનું વાવેતર કરવાથી વરસની સ્પર્જાય તો રોજીરોટી માટે સવાલ ઊભો થાય. તે માટે તેઓ 1 વીઘા જમીનમાં આગળ પાછળ ફૂલનું વાવેતર કરી અને ફૂલનું વેચાણ કરી પોતાના પરિવાર સાથે રોજીરોટી કમાઈ રહ્યા છે. તમામ ખર્ચો કાઢતા વર્ષે 25,000 જેવી માતબર રકમની બચત કરી રહ્યા છે એવું લીલીબેન સોલંકીએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું. મારું નામ લીલીબેન સોલંકી, સામતભાઈ ને ઘેરેથી માળિયા હાટીના. અમે 1 વીઘામાં અમારા જૂન ખેતી રાહતની ખેતી અમને મળી છે તો એમાં અમે 1 વીઘાના ફૂલ વાવ્યા છે ને રોજીરોટી કમાઈને અમારું ગુજરાન ચલાવીએ છીએ. વર્ષમાં અમારે 25,000 જેવી ઉપજ આવે છે. આગળ પાછળનું વાવેતર કરે જઈને રોજીરોટી કમાઈ.